હેલો ફ્રેન્ડ્સ, તો આગળનો જે ક્વેશ્ચન આપણને આપેલો છે, ક્વેશ્ચન નંબર 26, એમાં આપણને કોઈ હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક આપેલો છે અને એ આપેલો છે કે વેગ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ મુજબ એ અનુસરે છે. અને જો આ સમીકરણ તમે થોડું જુઓ તો તમને ધ્યાનમાં આવશે કે આ આર્હેનિયસ સમીકરણ જેવું છે, તો આપણે એની સાથે એને કમ્પેર કરી શકીએ છીએ. તો આપણે આર્હેનિયસ સમીકરણ જેવું જ આ સમીકરણ છે. તો પહેલા તો આપણને એ શોધવાનું કીધું છે કે આના માટે જે સક્રિયકરણ ઉર્જા ઈએ છે એની ગણતરી કરો. તો આપણે પહેલા આને સરખાવીશું. તો આપેલ સમીકરણને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતા રાઈટ. તો આર્હેનિયસ સમીકરણ શું છે? K is equal to A into E raised to minus EA upon RT, right? એનો મતલબ જે A છે પૂર્વઘાતાંકીય અવયવ, A થશે 4.5 into 10 raised to 11 અને E ની જે ઘાત છે એ આખે ને આખી ઘાત થશે આ. તો કમ્પેર કરીએ છીએ બંનેની ઘાત, તો આપણે કહીશું કે એક્સપોનેન્શિયલ E ની ઘાત ને સરખાવતા, જો બંનેને સરખાવીશું તો આપણને શું મળશે? તો અહીંયા છે માઇનસ ઓફ 28,000 ડિવાઇડેડ બાય ટી ઓફ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઈ એ અપોન આર ટી. આ જે કે છે એ કે યુનિટ નો છે, જેવી રીતે અહીંયા આપણને આનો યુનિટ આપેલો છે ઇન ધ સેકન્ડ ઇન્વર્સ, સેમ આ આખ્યાથી ઘાત નો યુનિટ અંદર આપણને ઇન્વોલ્વ કરીને આપેલો છે અને એ છે કે, રાઈટ. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો આ થશે કેલ્વિન, જે આપણે ટેમ્પરેચર માટે ડિનોટ કરીએ છીએ. ઓકે, તો ટી ટી કેન્સલ આઉટ થશે. જો આ કેલ્વિન આપણે ના લખીએ તો ડાયરેક્ટ આપણે આર ની વેલ્યુ લખી શકીએ છીએ, પરંતુ આપણે કેલ્વિન લખેલો છે તો આપણને આર નો પણ યુનિટ સાથે લખવું પડશે, તો ઈ એ ની વેલ્યુ મળશે. આ માઇનસ માઇનસ પણ કેન્સલ આઉટ થશે, તો અહીંયા બચશે 28,000 કેલ્વિન ઇન્ટુ મલ્ટીપ્લાય માં આપણે કરીશું આર. આર શું હોય? તો આપણે ઉર્જા ફાઇન્ડ કરીએ છીએ તો એની વેલ્યુ હોય 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. આ રીતે હોય, રાઈટ. તો આ કેલ્વિન, કેલ્વિન ઇન્વર્સ કેન્સલ આઉટ, તો આ થશે મોલ, જૂલ પર મોલ. શેની વેલ્યુ? ઈ એની વેલ્યુ. તો આ રીતે ઈ એની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. તો ધેરફોર ઈ એ ઇઝ ઇક્વલ ટુ 28,000 ઇન્ટુ 8.314 કરીશું, આ 1000 છે એને આપણે કિલોમાં કન્વર્ટ કરી દઈએ તો કિલો જૂલમાં કન્વર્ટ થઈ જશે. તો આની આપણને વેલ્યુ મળશે 232.792 કિલો જૂલ પર મોલ, રાઈટ. કિલો જૂલ પર મોલ, રાઈટ. આ જે 1000 છે એને 10^3 માં કન્વર્ટ કરી અને કિલોમાં લઈ લીધું છે, એટલા માટે આપણને કિલો જૂલમાં મળશે, ફાઇન. તો આ થશે ઈ એ ની વેલ્યુ. કઈ રીતે મેળવેલી છે આપણે? આપણે ઇક્વેશન ને કમ્પેર કરીને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવીને ઈ એ ની વેલ્યુ આપણે મેળવેલી છે. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, કમ્પેરિઝન થી મેળવી શકાય છે. તો આ થયો ક્વેશ્ચન નંબર 26 કમ્પ્લીટ. થેન્ક યુ.